ઘણી વાર આપણે સાધારણ રોગોમાં પણ નર્વસ થઈ જઈએ છીએ, પરંતુ જો આપણે ઘરગથ્થુ ઉપચાર વિશે થોડું જાણી લઈએ તો તરત જ તેનો સરળતાથી ઇલાજ કરી શકાય છે. આજે અમે દાદીમાના ખજાનામાંથી લઈ આવ્યા છીએ આવી જ અદ્ભુત સરળ અને સરસ ટિપ્સ, જેને અપનાવીને તમે પણ મેળવી શકો છો સ્વસ્થ શરીર. આપણા ખાવા પીવામાં આવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં સુંદરતા અને સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. આવી જ એક ઉપયોગી અને ફાયદાકારક વસ્તુ છે દહીં. ચાલો આપણે જાણીએ દહીંના ગુણ. રોજ દહીંનું સેવન કરવાથી શરીરના રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. અજમો દહીંમાં ભેળવીને લેવાથી કબજિયાત મટે છે. ખરેખર તો દહીં ઉનાળાનું અમૃત છે. ઉનાળાની ઋતુમાં દહીં, છાશ કે લસ્સી પીવાથી પેટની ગરમી શાંત થાય છે. જો તમે તેને પીધા પછી બહાર જાઓ છો તો તે તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવે છે, તેમજ દહીં પાચનને સુધારે છે. દહીં પાચન શક્તિ વધારે છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેને રોજ ખાવાથી પેટના ઘણા ખરા રોગો મટે છે. જોકે શિયાળામાં પણ દહીં ફાયદાકારક જ છે. દહીંનું દૈનિક સેવન શરદી અને શ્વસન માર્ગના ચેપને અટકાવે છે તથા દહીં અલ્સરથી બચાવે છે. અલ્સર જેવા રોગોમાં દહીંનું સેવન વિશેષ લાભ આપે છે. મોઢામાં ફોલા હોય ત્યારે દહીંથી ગોગળા કરવાથી ફોલા મટે છે. જો તમને માહિતી ઉપયોગી લાગે તો લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.